ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના હસ્તે અંદાજિત 35 લાખની કિંમતના ઓક્સિજન પ્લાન્ટને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે ગામડાઓમાં મૃત્યુઆંક વધ્યો છે, જેવા સંજોગોમાં હવે બે સહકારી સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ અને અરવલ્લી જિલ્લાના વિકાસ અધિકારી અનિલ ધામેલિયા દ્વારા રિબીન કાપીને શરૂ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક યુનિયન લિમિટેડ હિંમતનગર તેમજ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ હિંમતનગર દ્વારા મોડાસા ખાતે 2.5 ટનનો ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક અસરથી સાબરકાંઠા બેંક અને સાબર ડેરીના સહયોગથી પહોંચાડવામાં આવ્યો છે. અંદાજિત 35 લાખની કિંમતના પ્લાન્ટને મોડાસા ખાતે શરૂ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાની વાત્રક અને મોડાસા કોવિડ હોસ્પિટલમાં દરરોજના 2.5 ટન ઓક્સિજન પેદા કરી શકાય તેવા આયોજન સાથે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સતત કોરોનાના કેસો વધતા ઓક્સિજનની માંગ વધી છે, જેને લઈને જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટની જરૂરિયાત હતી ત્યારે અરવલ્લી સાબરકાંઠાની બે મોટી સહકારી સંસ્થા આગળ આવી છે. સંજીવની આપતું કામ કરી બતાવવા જે બદલ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ તથા સર્વ ડિરેક્ટરો તથા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ટ્રસ્ટીગણ તથા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ઓફિસના સુપ્રિન્ટેન્ડર રાકેશભાઈ પટેલ, પૂનમભાઈ પટેલ તથા પિયુષભાઈ માનદ મંત્રી તેમજ જીગીશભાઈ મહેતા સર્વે પરિવાર તથા મોડાસા નગરજનો બંને મોટી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બોલો. આજે કોરોનાની મહામારીમાં જ્યારે ઓક્સિજન એ ખૂબ મહત્ત્વનું બની રહ્યું છે ત્યારે મોડાસા ખાતે બેંક અને ડેરીના સહયોગથી એક તાત્કાલિક નવો ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો અને આજે સાંજે એ શરૂ થવા જઈ રહ્યો છે. તો એનાથી હવામાંથી જ ઓક્સિજન બનાવી અને એ સપ્લાય કરશે, જેના કારણે અહીંના જે સર્વોદય હોસ્પિટલમાં જે પેશન્ટ છે એ બધાને એ ખૂબ ઉપયોગી થશે. હું બેંક અને ડેરી એ બંને સંસ્થાઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આ મહામારીના સમયમાં એમણે આગળ આવીને આ પ્રકારનું સુંદર અને ઉમદા કામ એ મોડાસાના ગ્રામજનો માટે પબ્લિક માટે કર્યું છે.